કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એની અંદર પાઠ નંબર 12 અપંગના ઓજસ. હવે બાળ મિત્રો, ઓજસ એટલે શું? ઓજસ એટલે બળ અથવા પ્રતિભા. એના લેખક છે કુમાર પાર દેસાઈ. અહીંયા નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ પર સારા થવાની આશા ડાક્ટરે તો છોડી દીધી હતી, છતો વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળશે. તો આ પાઠની આપણે હવે શરૂઆત કરીએ. 9 વર્ષની નાની ઉંમરે તેને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવો એટલે શું? તો લકવો એટલે શરીરના અંગો રહી જવાનો એક રોગ છે, જેને લકવો કહેવામાં આવે છે, જે શરીરના અંગો કામ કરતા નથી. લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકે સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. આ વોલ્ટર નામનો છોકરો છે, એને 9 વર્ષની ઉંમરમાં જ એવો લકવો મારી ગયો હતો કે એના હાથ પગ કામ કરતા બિલકુલ બંધ થઈ ગયા હતા. તેને પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા માટે પુરુષાર્થ આદર્યો. પુરુષાર્થ એટલે પ્રયત્ન. એને પોતાના સ્નાયુઓ પાછા જીવંત કરવા માટે, ચાલુ કરવા માટે એને પાછા પ્રયત્ન આદર્યો. એ સતત મહેનત કરે, કસરત કરે, એને પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. આ વોલ્ટરે સતત મહેનત કરતો, કસરત કરતો અને પાણીમાં પણ તે કસરત કરીને કસરત કરતો. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. એ વારંવાર એમાં થાકી જતો, પડી જતો, પરંતુ એમાં કોઈ દિવસ હાર માનતો નહીં. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો. ઘેરી એટલે કે ઊંડી. ધીરે ધીરે એ લકવાની ઊંડી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય બાળમિત્રો એટલે શું? ક્રિયા ન કરતા હોય તેવા, ક્રિયા ન કરી શકતા હોય તેવા હતા એના બંને પગ. ઉછરવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો રહી શકતો નહીં. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એમને કહ્યું કે આ બાળક કદીય જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ગોળી કે વ્હીલચેર પડવાની જે ખુરશી આવે છે એને સહારે જ જિંદગી ભર ચલાવવું પડશે. લાકડાની ગોળી હોય તો આ વ્હીલચેર હોય એની સહારે જ એને આખી જિંદગી, સહારે એટલે કે મદદે એને આખી જિંદગી ચલાવવું પડશે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. આટલું હોવા છતાં આજે વોલ્ટર છે એ નિરાશ ન થયો. એને પોતાના નિસ્વેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો. નિસ્વેતન એટલે શું બાળમિત્રો? તો નિસ્વેતન એટલે ચેતન વિનાના. નિસ્વેતન પગ ઉપર, ચેતન વિનાના પગ ઉપર ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકા લગાવી શકશો, અરે આકાશને આંબી જઈને એવા ઊંચામાં ઊંચો કૂદકો પણ મારી શકશો. પણ મારા મિત્રો, એ પોતાના પગને વાત કરે છે કે ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું એ હિંમત નહીં હારું. આવું વોલ્ટર પોતાના પગ ઉપર ટપલી મારીને કહે છે. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડું વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો.
આટલું બોલતા બોલતા વોલ્ટર જાતે જ પોતાની પથારીમાં સંતુલન ગુમાવીને ડરી પડે છે. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી અને પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? વોલ્ટર જ્યારે આવું બોલતો હતો ત્યારે એની માતા દોડીને પૂછે છે કે બેટા તું આવું કોની સાથે બોલતો હતો? માં, મારા પગ સાથે. વોલ્ટર જવાબ આપે છે કે માં, હું મારા પગ સાથે બોલતો હતો. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા જ. એમ તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. એમ તો એને તું શું વાત કરી? માતાએ એને પૂછ્યું. વોલ્ટરે કહ્યું, મામે એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. બાળ મિત્રો, જોયો આ વોલ્ટરનો આત્મવિશ્વાસ કેટલો છે કે પોતે ચાલી પણ શકતો નથી છતાં પણ કેવું સપનું જોઈ રહ્યો છે કે એક દિવસ એવો આવશે કે તમે, પગની વાતો કરે છે કે તમે ઊંચા ઊંચા કૂદકો તમે લગાવી શકશો. સાબાશ બેટા, સાબાશ, તું જરૂર કૂદવા કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌથી માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. માતા પણ એને આશ્વાસન આપતા કહે છે કે બેટા સાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, સૌની જેમ દોડી શકીશ, અને જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે પણ તું કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાવતી રહેતી. માતા પણ આ વોલ્ટરને હિંમત આપતી, પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રયત્ન પ્રોત્સાહન આપતી, એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. એને દિલની અંદર ક્યાંક શ્રદ્ધા રાખવા માટે કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરની સારવારના બીજા ઉપાયો તો કર્યા જ કરતી. માતા પણ એને પૂરેપૂરો સાજા થવા માટે પ્રયત્ન કરતી. એકવાર વોલ્ટરના બુમાન નગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ગોળીના સહારે મેદાન પર ગયો. એકવાર આ વોલ્ટર જ્યારે રહેતો હતો ત્યાં બુમાન નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. આ નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું, જેના કારણે લાકડાના ગોળીના મદદથી એ આ મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. કયોક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, કયોક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદવાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. મેદાનની અંદર અલગ અલગ હરીફાઈઓ ચાલતી હતી. કઈ કઈ ચાલતી હતી? તો દોડમાં કેટલાક ખેલાડીઓ દોડની ભાગ લઈ રહ્યા હતા, તે દોડની રમત, ઊંચા કૂદકાની રમત, ક્યાંક વાંસ કૂદવાની રમત વગેરે જુદા જુદા પ્રકારો ચાલતા હતા. ત્યાં આ વોલ્ટર છે ઊંચા કૂદકાના વિભાગમાં જઈને ત્યાં બેસે છે. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવીને એ પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓરંગી જતો. કેવી રીતે કૂદતો બાળ મિત્રો? તો બે લાકડીઓ વચ્ચે આ રમત કેવી રીતે રમાય છે? તો બે લાકડીઓની વચ્ચે એક વાંસની લાકડી મૂકવામાં આવે છે. ખેલાડી દોડીને આવે ત્યારે વાંસની નજીક આવીને એક પગની ઠેક લગાવતો, જાણે હવામાં તરતો હોય એવી રીતે વાંસને ઓરંગી જતો હોય છે. એવી રીતે ઊંચા કૂદકો મારવામાં આવે છે. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવ. વોલ્ટર રસપૂર્વક આ હરીફાઈ જોઈ રહ્યો હતો. એના મનમાં થયું કે હું પણ આવો કૂદકો લગાવ. પણ
પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડેલ લાકડાની ગોળી એને જોઈ અને નિરાશ થયો. ઘડીક વાર વોલ્ટર ભૂલી ગયો હતો કે પોતે કેવી હાલતમાં છે, પણ એનું મન કેટલું મનોબર મક્કમ હતું કે એને સહેજે હાલી ચાલી શકતા પગ પર એની પછી નજર પડી અને બાજુમાં પડેલી લાકડીની ગોળી એને જોઈ અને એ ત્યાં પાછો નિરાશ થઈ ગયો કે મારાથી આ કામ થઈ શકે તેમ નથી. હવે બાળમિત્રો, આગળનું આપણે બીજા વિડીયોની અંદર જોઈએ.